શયનજી કેલનપુર ખાતે બૃહદ મહારાષ્ટ્ર મંડળનું 1970મું વાર્ષિક અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં ઉપસ્થિત રહેતા લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે પુલવામાનો આતંકવાદી હુમલો અંતિમ હુમલો હોવો જોઈએ તેવી મારી અને દેશવાસીઓની લાગણી છે. લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 કરતા વધુ જવાનો શહીદ થયા છે. આ ઘટનાથી સમગ્ર દેશના લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. દેશ આઝાદ થયો ત્યારથી થતી આવેલું ભૂલનું પરિણામ જવાનોને ભોગવવું પડે છે, પરંતુ હવે હદ થઈ ગઈ છે, હવે ઈલાજ થવો જ જોઈએ. આ આતંકવાદી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બદલો લેવાનો શબ્દ વાપર્યો નથી, પરંતુ કહ્યું કે જવાનોની શહીદી વ્યર્થ જશે નહીં. સેનાને તમામ પ્રકારની છૂટ આપી દેવામાં આવી છે. આજે સર્વદલીય બેઠક પણ મળી રહી છે. અમેરિકા સહિતના દેશો ભારતની સાથે છે, તેમજ દેશવાસીઓ પણ સરકાર સાથે છે. ત્યારે કાશ્મીર પુલવામામાં થયેલો આતંકવાદી હુમલો અંતિમ હુમલો હોવો જોઈએ તેવી મારી અને દેશવાસીઓની લાગણી છે. આજે કેલનપુર દાદા ભગવાન મંદિર ખાતે બૃહદ મહારાષ્ટ્ર મંડળ દ્વારા આજે 69મું વાર્ષિક અધિવેશન યોજાયું હતું. અધિવેશનના પ્રારંભે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનની ઉપસ્થિતિમાં પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અધિવેશનમાં સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અધિવેશનમાં રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, ધારાસભ્ય સીમાબેન મોહિલે, સમાજના અગ્રણી દિનેશ શિંદે સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બહુત બડા આતંકી હમલા હુઆ હૈ ઓર ઉસમે હમારે કરીબ 40 સે જ્યાદા જવાન હમારે ઉસમે મૃત હો ગયે હૈ, કઈ સારે જખમી ભી હો ગયે હૈ, ઉસસે ભી જ્યાદા એસે લગતા હૈ પૂરા હિન્દુસ્તાન કહીં ના કહીં જખમી હો ગયા. ઓર દેખા જાય તો મન મેં બાત યે આતી હૈ, ગત કઈ સાલો સે જિસ દિન સે હમે આઝાદી મિલી હૈ એક પ્રકાર સે, ઉસ દિન યે જો થોડી સી કહીં ના કહીં ગલતી હો ગઈ કે પાક ઓક્યુપાઈડ કશ્મીર બન ગયા હમારે લીએ, અલગ થોડા સા ટુકડા બચ ગયા. ઓર સતત સતત રૂપ સે યે આતંકવાદ કી ઘટનાએ બઢ રહી હૈ ઓર કભી ના કભી એક સતત એક પ્રક્રિયા જૈસી ચલ રહી હૈ કે હમારે જવાનો કો ઇસમે ભુગતના પડ રહા હૈ, ઇતને હમારે જવાનો કી મોત હો ગઈ. યે કભી લગતા હૈ એક યુદ્ધ મેં નહીં હુએ ઉતને અગર ગત કઈ સાલો સે હમારે જવાન ઇસમે આતંકવાદ મેં ઝેલતે હુએ ઉસકો ઇસમે હમારે જવાન હતાહત હો રહે હૈ. ઓર સતત રૂપ સે યે જો જખમ હૈ કશ્મીર કા જખમ હમારા આતંકવાદ કા જખમ યે કહીં ના કહીં સતત રૂપ સે હમારી યે જખમ ચલતી રહેતી હૈ, ઉસમે સે ખૂન બહેતા રહેતા હૈ. અબ તો યે બહોત જ્યાદા હદ હો ગઈ ઓર ઇસલીએ બહોત સબકો દુઃખ હૈ, હમ સભી લોગ અંદર સે કહીં ના કહીં બહોત હતાહત હૈ, પૂરા દેશ માં કહીં ના કહીં લગ રહા હૈ કે અબ એક બાર ઇસકા ઇલાજ હોના હી ચાહીએ. ઓર મેરા તો વિશ્વાસ હૈ કે હા કહીં ના કહીં હમ સબ લોગોને મિલકે સબ માંગ ભી કર રહે હૈ. જિસ તરીકે સે હમારે પ્રધાનમંત્રી જી ને કહા હૈ કે હમ ઇસકો અબ ઉન્હોને બદલા શબ્દ તો નહીં કહા હૈ જો હમારે મન મેં સબકે હૈ, મગર ઉન્હોને કહા હૈ કે યે વ્યર્થ નહીં જાયેગા. ઓર ઉન્હોને પૂરી તરીકે સે સબ સેના કો કહીં ના કહીં છૂટ દે કે રખી હૈ. ઇતના હી નહીં, આજ સર્વદલીય બેઠક ભી દિલ્હી મેં હો રહી હૈ, માનનીય રાજનાથ સિંહજી હમારે ગૃહમંત્રી યે બેઠક લે રહે હૈ, આસપાસ કે સભી દેશ એક પ્રકાર સે હમારે સાથ ખડે હો ગયે હૈ. ઇતના હી નહીં, અમેરિકા ને ભી એક પ્રકાર સે પાકિસ્તાન કો હિદાયત જૈસી કઈ બાર દી હુઈ હૈ, અભી ભી તુરંત દી હૈ. ઓર મેરા વિશ્વાસ હૈ કે કહીં ના કહીં હમ સબ મિલ કરકે પૂરે ભારતીય મિલ કરકે આજ સરકાર કે સાથ ખડે હૈ. ઓર યે જો હમલા હુઆ હૈ યે હમલા આખરી હો જાય એસી ઈચ્છા પ્રકટ કરતે હુએ કાર્યવાહી હોગી યે હમારા વિશ્વાસ હૈ. મેં જો નૌજવાન હતાહત હુએ ઓર ઇસસે ભી જ્યાદા લગતા હૈ કે વો છુટ્ટી સે વાપસ આ રહે થે, બહોત કહીં ના કહીં ઉમંગ સે વાપસ અપને ડ્યુટી પે જા રહે થે. ઓર બહોત બડી ક્ષતિ હૈ હિન્દુસ્તાન કી. મેં અપને તરફ સે અભી હમારે કાર્યક્રમ મેં ભી સબને ઉનકો શ્રદ્ધાંજલિ દી હૈ.
और लगता है उन आत्माओं को शांति प्रदान करे, ऐसा हम कहेंगे, मगर शांति प्रदान हो सकता है तभी होगी जब कहीं ना कहीं हम इसका मुंह तोड़ जवाब देंगे। सब्सक्राइब करो फैक्ट फंड न्यूज चैनल ने, अने यूट्यूब पर बेल आइकन दबावी समाचारों ने तमाम अपडेट मेड़वो।